નમસ્કાર બોલાયમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી છોટાઉદેપુરની બોપા પ્રાથમિક શાળાનો ઇસ્યુ હવે ખૂબ જ ધરમસીમા પર પહોંચી ગયો છે અને વિવાદ એવો વકર્યો છે વકરીનો વાઘ બની ગયો છે અને જે રીતે તંત્ર દોડધામ મચી ગઈ છે આપણે જે ગરીબ આદિવાસી પરિવાર જ્યાં જમીનનો ઇસ્યુ છે એમની સાથે વાત કરીશું તેઓ સ્કૂલને તાળા મારી તાળાબંધી તો ગઈકાલની કરી છે પણ તેઓ સ્થળની ઉપરથી પણ હટવા તૈયાર નથી એ જેનું કમ્પાઉન્ડ છે તે અંદર છે તાળું બહારથી પણ વાસેલું છે અંદરથી પણ વાસેલું છે આપણે દેવજીભાઈને વાત કરીશું દેવજીભાઈ જે પ્રકારનો ઇસ્યુ ઊભો થયો છે અને જે રીતે હાલ તમે તાળાબંધી કરી છે ત્યારબાદ હવે સ્કૂલમાં જે શિક્ષકો છે સાત શિક્ષકો અને વિદ્યાર્થી તે પણ બહાર છે તો આ જે શું સમગ્ર સિનારીઓ શું ઊભો થયો એટલે મતલબ કે જે પરિસ્થિતિ ઉભી થઈ તમને કોઈ મળવા કે પરિસ્થિતિ હા મળી ગયા મને સાહેબ પેલા કાગળિયા લઈ ગયા મારી પાસેથી એ સાહેબ કે કે મેં તાલુકા તમને જોયા નહી પહેલી વાર જોયા છે તો મેં ઓફિસે ઓફિસે કાગળિયા આપેલા ને એમ તો કે હા એ પણ મેં તાલુકામાં રમ્યો એટલે મારી પાસે નહીં તમે જિલ્લામાં આવી પાસે સારું તો વાંધો નહીં તો તમારા કાગળિયા આપો હું કલેક્ટર સાહેબને આપું છું જે રજૂઆત કરવાનું એ કરાવી દઉં છું મેં એવી વાતાવરણ અમારી પાસેથી લઈ ગયા છે એટલું જાણવા મળ્યું છે અમને અને આનો નિર્ણય આવે આવી જાય તો પછી અમે ખોલી આપશું બરાબર નકે કે નહીં અધર તાલિયામાં રમશો તો મેં બહુ રખડેલો છે હું ગરીબ ગરીબનો દીકરો છું એટલે મેં તાળાબંધી નહીં ખોલું બરાબર તાળા ખોલો નહીં ના મારું નિર્ણય આપી દેવું પડે તોય ખોલે છે તમને જે કોણ કોણ કયા કયા અધિકારીઓ મળવા આવ્યા હતા અહીંયા અહીં આ તાલુકા મેં રિએસ કીધું આવી હું એનું નામ છે બાળકોનો શિક્ષક અધિકારી એવું કીધું છે પછી કાગડિયા આપોને હું ને તમારા જે જે હાઈ એ કાગળિયા આપો ને એટલે અમે ત્યાં કલેક્ટરને આપીએ તમારું અગર કંઈક જોતા થઈએ એવું કીધું છે મને એ રીતની વાત કરી છે બરાબર ત્યારબાદ બીજા કોણ હતા બીજા એક સાહેબ હતા તેજગઢ રહે છે પણ એ મેં તમને પહેલી વાર મળ્યો હતો તે વખત તમે મારી જમીનની હેમ વાત કરેલી અને તમારે તમારી તમે કહી મેં મારી હો તમને કરેલી આપણે મળીલા આ જ જગ્યા ઉપર તો મેં કીધું હા મળીલા તો તમને મેં જે ભાવે ભાવ કીધો હતો તો તમે ઓ બાપરે બહુ રૂપિયા હતા એવું કિન તમે નહીં ગયા હતા તો જો સાહેબ તો કે હવે આવું કામ બીજું ચોકડીમાં છે એટલે હું ચોકડી જમ છું અને ફરી મળશું તે દિવસે મારા પર હુમલો થયો હતો એટલે હું નાહી ગયો તો પાંચ દિવસનું એવું કીધેલું પાંચ દિવસમાં તને અમારે આ ખરાબ આવી સાહેબ તને મારી નાખવાનું ખોવી નાખવાનું એટલે હું દ્વારકા નાહી ગયો હતો એટલે દ્વારકા મેં ઓછામાં ઓછો મહિનાની આજુબાજુ રહ્યો તં અને પછી આવીને પાછો આ કામ વાહે મેં ચોઈ પોલીસ સ્ટેશન લઈ ગયા પોલીસ સ્ટેશન ગયા પોલીસો ત્યાં જવાબ લીધા અને પછી પાછો મેં પોલીસે મને એમ કીધું તારો ઇતિહાસ પાયો સાચામાં સાચો લઈને રખડે છે અને સાચું છે તારું તું આગળ વધ અને તારું કામ જરૂર થશે એવી વાત કરી મેં પછી એમની બી વાત સાંભળી પોલીસની પોલીસ સાહેબની બી વાત સાંભળી મેં પછી એવું લિખિત મને આપ્યું કે જિલ્લા શિક્ષક અધિકારી તમારું કામ કરી આપશે એવું મને લિખિત આપ્યું એટલે મેં પછી ના આજે નહીં તે વાત કરો આજે 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 તો લઈ બરાબર હવે મામલો ખુબ તુલ પકડો છે અને હવે એનું સમાધાન શું ઉકેલ છું તમે કઈ રીતે સમાધાન કરવા માંગો અમે અમારો નિર્ણય આવે એટલે પછી અમે આ નિશાન ખોલીને આપશું નહીં ખોલીને આપીએ એવું નહીં પણ પહેલો ખુલાસો કરી આપવો પડશે કેવો ખુલાસો એટલે જે લેવડ દેવડ છે એ કરી આપવો પડશે જોડે નહીં થાય વાત નહીં કોઈ કોઈ વાત નહીં મોટા ખોલવાના ખોલવાના ના નહીં ખોલવાના એ લોકો આવીને અમારો બધું નક્કી કરીને અમને આપે કાગડિયા પાગડિયા બનાવીને કે આટલા રૂપિયોમાં એમ થાય ને તેમ થાય એવું જમીન માટે જમીન આપીએ અને તમારું કદાચ આ વર્તન આટલા વર્ષોનું તમને પોખતું કરીએ એવું તેવું બધું કહે તો પછી અમને બધાને યોગ લાગે આ મારા ભાઈઓ છે કુટુંબની બધા એમને પછી મેં આ વાત કરશું એટલે અમે સમજણ રીતે આવી જશું સમજણ રીતે આવી હા એટલે પછી એમને યોગ લાગશે એટલે અમે પછી હા પાડીશું બરાબર કુલ કેટલા માણસો તમારા અંદર બેઠા છે આપણે અત્યારમાં આ સેટલા જ છે કેટલા સંખ્યા છે સંખ્યા તો

ચર્ચા નથી કરી થેન્ક યુ આ દેવજીભાઈ જગ્યા હોવાનો દાવો કરી રહ્યા છે અને તેમણે કાગળો પણ પ્રસ્તુત કરેલા છે તંત્ર સામે હજુ સુધી એનો ઉકેલ આવ્યો નથી અને તેમને સમક્ષ કોઈ પણ અધિકૃત અધિકારીએ આજે જયારે તાળાબંધી કરેલી છે ગઈકાલની ચોવીસ કલાક ઉપરાંત સમય થઈ ગયો છે તેમ છતાં બાળકોનું ભવિષ્ય ડામા ડોળ છે એકસો સાઠ બાળકોનું ભવિષ્ય ડામા ડોળ છે કોરોના કાળ પછી સ્કૂલો હવે રેગ્યુલર શરૂ થઈ ગઈ છે બાળકો પણ રેગ્યુલર આવી રહ્યા છે પરંતુ એક ખંડની મેં નંદઘરનું જે મકાન છે નાનું પંદર ફૂટ બાય પંદર ફૂટનું એ હોલની અંદર એકસો સાહીઠ વિદ્યાર્થીઓને બેસાડવા માટેની સગવડ કરેલી છે એ સિવાય આ જે લોકબંધ લોકઆઉટ કરેલું છે તાળાબંધી કરેલી છે તે તાળાબંધીને ખોલવા માટે હજી સુધી કોઈપણ પ્રકારના કોઈ પ્રયાસ કરવામાં આવ્યા એવું નજરે પડતું નથી અને તે અંગે તેઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે દેવજીભાઈ જેઓ દાવો કરી રહ્યા છે કે એમને આ જગ્યા એમની છે તો એમની સાથે પરામર્શ કરવા માટે અને આ તાળા ક્યારે ખુલે તે અંગેની પણ કોઈ અધિકૃત કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય એવું જણાવો થેન્ક યુ હલો આપણે નિહાર બગડે તો છે તે એના નિકાલ ને તો પછી ફાયલેન્ડ કરી દો એટલે આ છોકરો આપણા ગામનો રખડે છે બધા લોકો આ સાહેબો આવી રહ્યા બધા બધા ગામના આ બધા ગામના આવી રહ્યા તમારે શું કરવું છે તે મને જવાબ હો ગામ લોકોના ફગડિયો અમારા ગામના છોકરાઓનું શિક્ષણ બગડે છે તો આ જે કંઈ દેજીભાઈ સ્કૂલ બંધ કરેલી છે એને કંઈ જે કંઈ પ્રશ્નો છે એનો નિકાલ વહેલી તકે સરકાર નિર્ણય આ અને અમારા છોકરાઓનું ભાવિ સુધરે એવું અમારું કેવું છે જો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડું દબાવશું